ધોરણ સાત વિષય ગણિત પાઠ બાર બીજ પદાવલી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાગ ચારમાં બાદ બાકી કરો તેમજ સાદુરૂપ વિશે અભ્યાસ કરીશું અહીંયા બાદ બાકી કરો જેમાં એક્સ સ્ક્વેરમાંથી માંથી માઠી છે તો અહીંયા આપણે ઓછાની નિશાની કરીશું ઓછા છ એક્સ સ્ક્વેર ઓછા ઓછા

એક્સ વાય કોમન કરીએ તો બાકી રહેશે રૂન અઢાર ઓછા ઋણ આઠ એટલે એક્સ વાય ઓછા ઓછા વટ્ટા અઢાર વટ્ટા આઠ એટલે છવ્વીસ અઢાર મોટી સંખ્યા છે એની આગળ ઋણની નિશાની માટે ઋણ છવ્વીસ એટલે થશે આપણું ઋણ છવ્વીસ એક્સ વાય તે જ રીતના આગળ છે આપણું એક્સ વટ્ટા વાયમાંથી એક્સ વટ્ટા ઓછા માથી બાદ કરવાના છે એટલે ઓછા x - y હવે આપણે ને કૌંસ છોડીએ તો x / y - x --/ y થશે હવે x x વાળા પર સાથે y y વાળા પર સાથે લઈશું તો આ + x છે આ - x છે એટલે શું રહી ગયા 0 થઈ ગયા બાકી રહ્યું y / y તો y / y તો y કોમન કરીએ તો 1 / 1 રહે એટલે થશે આપણું બે વાય એ જ રીતના વિદ્યાર્થી મિત્રો સિક્સ એ બી વટ્ટા બી સ્ક્વેર ઓછા એ સ્ક્વેર ઓછા પ્રથમ આપણે એને કાઉન્સમાં લખી દઈએ ઓછા ચાર એ બી હવે આપણે કાઉન્સ છૂટું કરીએ બીનો સ્ક્વેર એનો ઓછા ફાઇવ એ સ્ક્વેર ઓછા વટ્ટા ઓછા સાત બી સ્ક્વેર એટલે વિદ્યાર્થી મિત્રો કાઉસની અંદર જે વધતા હોય તે ઓછા થશે ઓછા હોય તે ટ્ટા થશે ક્યારે જ્યારે વાત બાકી કરવાની હોય ત્યારે હવે આપણે સજાત્ય પદ સાથે લખી દઈએ તો પ્રથમ લખીએ આપણે એ સ્ક્વેરવાળા તો એ સ્ક્વેર ઓછા ફાઇવ એ સ્ક્વેર પછી લખીએ આપણે બી સ્ક્વેરવાળા અને પછી લખીએ આપણે એ વાળા બરાબર જે પદ લઈએ એની આગળની નિશાની લેવાની અહીંયા એ સ્ક્વેર કોમન કરીએ તો અહીંયા કશું નથી એટલે ઋણનેક ઓછા પાંચ અહીંયા b² કોમન કરીએ તો 1 - 7 અહીંયા ab કોમન કરીએ તો 6 / 4 એટલે --+ એટલે થશે આપણો ઋણ 6a² 1 - 7 એટલે પણ ઋણ 6 થશે અને b² / 6 / 4 10 a બી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા છ બંનેમાં ઋણ છ છે તો આપણે કોમન કરી લઈએ ઋણ છ તો અહીંયા રહેશે એ સ્ક્વેર નાખીએ એટલે વટ્ટા બી સ્ક્વેર વટ્ટા દસ આ થશે આપણો આન્સર હવે આગળ કહ્યું છે એ સ્ક્વેર વટ્ટા ટુ એ બી વટ્ટા બી સ્ક્વેરમાં શું ઉમેરવાથી તો અહીંયા શું કરવાનું ઉમેરવાથી શું ઉમેરવાથી તો એ અહીંયા આપણે શોધવાનું છે કે કઈ સંખ્યા ઉમેરી આપણે તો આપણને જવાબ આ મળે બરાબર તેના માટે આપણે શું કરીશું કે જે જવાબ છે ટુ એ સ્ક્વેર વટ્ટા ફાઇવ એ વટ્ટા થ્રી બી સ્ક્વેર એમાંથી એક સંખ્યા તમને જે આપી દીધી છે એ સ્ક્વેર વટ્ટા ટુ એ બી એ બાદ કરીએ તો આપણને બીજી જે સંખ્યા ઉમેરવાની છે તે मड़ी जैसे એટલે કે 2a2 / 5ab / 3b2 - a2 -/- 2ab -/- b2 હવે સજાત્ય પદ સાથે લખીએ તો 2a2 - a2 + 3b2 - b2 + 5ab - 2ab હવે અહીંયાથી આપણે કોમન શું કરીશું એ સ્ક્વેર કોમન નીકળશે એટલે ટુ ઓછા એક બી સ્ક્વેર કોમન નીકળશે એટલે ત્રણ ઓછા એક એ કોમન કરીએ તો પાંચ ઓછા બે ચલો બેમાંથી એક જશે એટલે એ સ્ક્વેર વટા ત્રણમાંથી એક એટલે ટુ બી સ્ક્વેર પાંચમાંથી બે એટલે ત્રણ એ આ થશે આપણું આન્સર એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજા દાખલામાં કહ્યું છે ફોર એક્સ વટ્ટા સાત વાય વટા પંદરમાંથી શું બાદ અહીંયા બાદ કરવાનું છે એટલે આપણી પાસે જે જવાબ છે એ જવાબમાં આપણી પાસે જે સંખ્યા છે એ સંખ્યા પ્લસ જવાબ કરીશું બરાબર કે શું બાદ કરવાથી આપણને આટલો જવાબ મેળવી શકીએ बराबर तो अँप आप लखीसू के चार एक्स वट्टा सात वाय वट्टा पंदर एम शू बाड करिए तो अपन जवाब ऋण पांच एक्स वा छाई वट्टा वीस मे ये कि चार एक्स वट्टा सात वाय वट्टा पंदर ओझा ओछा वक्स ओा वा ओ वायछा वट्टा ओ વીસ અહીં હવે સજાતીય પદ એક્સ એક્સ વાળા સાથે લઈએ વાય વય વાળા પદ સાથે લખીશું હવે એક્સ તો એક્સ કોમન કરીએ તો ચાર વટ્ટા પાંચ વય કોમન કરીએ તો સાત ઓછા છ અહીંયા કોમન નહીં નીકળે એટલે વટ્ટા ઓછા ઓછા હવે મોટી સંખ્યા વીસમાંથી પંદર એટલે પાંચ મોટી સંખ્યા વીસ એ ઋણ છે એની આગળ ઓછાની નિશાની એટલે ઓછા પાંચ રહેશે 5 વત્તા 4 9x 7 ઓછા 1 એટલે 1 થશે અને 1 ગુણ્યા y એટલે y - 5 આ થશે આપણો આન્સર અગર કહ્યું છે 6x² ઓછા અહીંયા લખતા જોઈએ 6x² ઓછા 4b² વત્તા 8ab વત્તા પંદરમાંથી શું લઈ લેવાથી લઈ લેવાનું એટલે કે ઓછા ઋણ બે એ સ્ક્વેર બે બી સ્ક્વેર વટ્ટા એ બી વટ્ટા પંદર હવે અને કૌશ છૂટો પાડી તો સિક્સ એ સ્ક્વેર ઓછા ફોર બી સ્ક્વેર વટ્ટા આઠ એ બી વટ્ટા પંદર ઓછા ઓછા વટ્ટા ટુ એ -8a2 + b2 - 8 - 4ab - 8 - 15 રહેશે હવે સજાત્ય પદ સટ્ઠ લે એટલે કે 6a2 + 2a2 - 4b2 + 2b2 + 8ab - 4ab + 15 - 15 હવે અહીંયાથી કોમન નીકળશે એ સ્ક્વેર એટલે છ વટ્ટા બે વટ્ટા બી સ્ક્વેર કોમન નીકળશે એટલે ઋણ ચાર વટ્ટા બે અહીંયાથી એ બી કોમન નીકળશે આઠ ઓછા ચાર અને પાછળ અચળ પર છે આ વટ્ટા પંદર ને ઓછા પંદર એટલે બંને કટ થઈ જશે એટલે ઝીરો ચાલો છ વટ્ટા બે આઠ એ સ્ક્વેર ઓછા વત્તા ઓછા ચારમાંથી બે જશે તો બે પણ કેવા ઋણ કારણ કે ચાર એ મોટી સંખ્યા છે એટલે ઋણ બી બે બી સ્ક્વેર એ જ રીતના આઠ ઓછા ચાર આઠ ટર્ન છે એટલે ચાર એ બી એટલે કે આઠ સ્ક્વેર ઓછા ટુ બી સ્ક્વેર વત્તા ચાર એ બી એ થશે આપણું આન્સર એ જ રીતના બીજા દાખલો કહ્યું છે છ એક્સ ઓછા છ એક્સ ઓછા પાંચ વાય વટ્ટા દસ અને ચાર ઋણ ચાર એક ઓછા દસના સરવારો એટલે પ્રથમ આ બેનો આપણે શું કરીએ સરવારો કરીશું વટ્ટા ઋણ ચાર એક ઓછા દસ એટલે કે છ એક ઓછા પાંચ વાય દસ ઓછા ઓછા ચાર વટ્ટા ઓછા ઓછા દસ હવે સજાટીય પદ જોઈએ સાથે તો છ એક ઓછા ચાર એક્સ ઓછા પાંચ વાય વટા દસ ઓછા દસ તો અહીંયા એક્સ કોમન કરશો એટલે છ ઓછા ચાર એટલે રહેશે તમારા બેક્સ ઓછા પાંચ વાય વટા દસ ઝીરો દસ કટ એટલે આપણો સરવારો શું આવ્યો બે ઓછા પાંચ વાય હવે આ જે સરવારાનો જવાબ આવ્યો તેમાંથી છ એક ઓછા ત્રણ વાય ઓછા આઠ શું કરવાના છે આપણે બાદ કરવાનું છે એટલે હવે લખીએ આપણે ઓછા છ એક્સ ઓછા ત્રણ વાય ઓછા આઠ એટલે કે બે એક્સ ઓછા પાંચ વાય ઓછા છ એક્સ ઓછા ઓછા વટ્ટા ત્રણ વાય ઓછા ઓછા વટ્ટા આઠ થશે હવે સજાટ્ય પદ સાથે લઈએ બે એક્સ ઓછા છ એક્સ ઓછા પાંચ વાય વટ્ટા ત્રણ વાય વટ્ટા આઠ અહીંયાથી એક્સ કોમન કરીએ એટલે રહેશે બે ઓછા છ અહીંયા ભાઈ કોમન કરીએ એટલે ઋણ પાંચ વટ્ટા ત્રણ અને આઠના આઠ રહેશે ચલો છ ઓછા બે એટલે ઋણ ચાર એક્સ ઓછા વટા ઓછા પાંચ ઓછા ત્રણ એટલે ઋણ બે વાય વટા આઠના આઠ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ઋણ ને ઋણ બે કોમન કરી અને બે એક્સ વટા વાય ઓછા ચાર આ રીતના પણ લખી શકો છો